નમસ્તે મિત્રો, મારી કુકિંગ ચેનલ અલકા સરોઠિયામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું રવા ટોસ્ટ, જે ક્રન્ચી અને ખૂબ જ ટેસ્ટી બને છે. આ ટોસ્ટને તમે નાસ્તામાં બનાવી શકો છો, તેમજ બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. મિત્રો, મારી આ રેસીપી સારી લાગે તો લાઇક કરી આપના ગ્રુપ્સમાં શેર કરજો, તેમજ આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી તમને મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૂજી વેજીટેબલ ટોસ્ટ બનાવવા માટે મેં કુલ આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરેલા છે. રવા ટોસ્ટ બનાવવા માટે સૌપ્રથમ આપણે સૂજીને સોક કરવાની છે. તે માટે મેં 1/3 કપ દહીં તેમજ 1/3 કપ સૂજી લીધેલ છે. સૂજી તેમજ દહીંનું પ્રમાણ સરખી માત્રામાં લેવાનું છે. આપણે 30 મિનિટ માટે સૂજીને દહીં સાથે પલાળવાની છે, તેમજ બધા જ વેજીટેબલ્સને બારીક ચોપ કરી લેવાના છે. 30 મિનિટ બાદ આપણી સૂજી સરસ રીતે પલળી ગયેલ છે. હવે તેમાં એડ કરું છું વેજીટેબલ્સ. મેં અહીંયા બધા જ વેજીટેબલ્સને બારીક ચોપ કરી લીધા છે, જેથી સૂજી સાથે સારી રીતે મિક્સ થઈ શકે. તેમજ સાથે એડ કરું છું બારીક સમારેલા ટમેટા, 2 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર. મેં અહીંયા કાંદા તેમજ લસણ યુઝ કરેલ છે. કાંદા તેમજ લસણ સ્કીપ કરીને પણ આ રેસીપી બનાવી શકાય. 1/4 ટેબલસ્પૂન જેટલું મીઠું, 1/4 ચપટી આમચૂર પાવડર, 1/4 ચાટ મસાલો, તેમજ 1/4 ચપટી મરી પાવડર. મરી પાવડર પસંદ ન હોય તો મરી પાવડર પણ સ્કીપ કરી શકાય. બધું જ સારી રીતે મિક્સ કરીએ. તો મિત્રો, રવા વેજીટેબલ્સ ટોસ્ટ બનાવવા માટેનું આપણું આ મિશ્રણ તૈયાર છે. હવે આપણે બ્રેડને શેકી લઈએ. બ્રેડને ટોસ્ટ કરવા માટે મેં અહીંયા એક પેન ગરમ થવા મૂકેલ છે. તેમાં થોડું બટર લઈ અને બ્રેડને એક સાઈડ ટોસ્ટ કરીએ. માત્ર એક જ સાઈડ ટોસ્ટ કરવાનું છે. બ્રેડને આપણે લાઇટ બ્રાઉનિશ થાય ત્યાં સુધી ટોસ્ટ કરવાની છે. લાઇટ બ્રાઉનિશ થાય એટલે આ બ્રેડને આપણે પ્લેટમાં લઈ લઈએ. સેમ વે આપણે બાકીની બધી જ બ્રેડ ટોસ્ટ કરીશું. તો મેં બધી જ બ્રેડ ટોસ્ટ કરી લીધી છે. આ બ્રેડ પર આપણે તૈયાર કરેલું દહીં, સૂજી તેમજ વેજીટેબલ્સવાળું મિશ્રણ લગાડીએ, પરંતુ બ્રેડને આપણે જે સાઈડ ટોસ્ટ કરેલી છે તે સાઈડ જ આપણે આ બેટર લગાડીશું. મેં બધી જ બ્રેડ પર આપણે તૈયાર કરેલું દહીં, સૂજી અને વેજીટેબલ્સનું મિશ્રણ લગાડી દીધું છે. તો ટોસ્ટ કરવા માટે આપણી આ બ્રેડ તૈયાર છે. ફરી આ બ્રેડને ટોસ્ટ કરવા માટે મેં પેન પ્રીહીટિંગ માટે મૂકી દીધેલ છે. પેન ઇનફ ગરમ છે તો તેના પર થોડું બટર સ્પ્રેડ કરીએ. તેના પર બ્રેડ મૂકી દઈએ. સ્ટવની ફ્લેમ સાવ સ્લો રાખી અને આ બ્રેડને આપણે નીચેની સાઈડ ગોલ્ડન બ્રાઉનિશ થાય ત્યાં સુધી શેકવાની છે. ઉપરની સાઈડ ફરી થોડું બટર લગાડીએ. નીચેની સાઈડ ચેક કરીએ. બ્રેડ હળવી શેકાઈ ગયેલી છે તો આપણે સાઈડ ચેન્જ કરીએ. નીચેની સાઈડ ચેક કરીએ. આપણી બ્રેડ સરસ શેકાઈ ગયેલી છે. તો આ બ્રેડને એક પ્લેટમાં લઈ લઈએ. સેમ વે આપણે બાકીની બધી જ બ્રેડ આ રીતે તૈયાર કરીશું. તો મિત્રો, તૈયાર છે આ આપણી મિક્સ વેજીટેબલ્સ રવા બ્રેડ. આ બ્રેડને મનપસંદ ચટણી કે સોસ સાથે એન્જોય કરી શકાય. આઈ હોપ મારી આજની આ રેસીપી આપ સૌને ખૂબ જ પસંદ પડશે. તો તમે પણ આ રીતે ટ્રાય કરજો, સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. પણ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.